આપણે ઉદાહરણ નંબર 2.2 છે ની ચર્ચા છે કરવાની છે તો યોગદાન છે માં આપણે કીધું છે બે વિદ્યુત ભારો 3·10⁸ કુલમ અને −2·10⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે શૂન્ય હશે અનંત અંતરે સ્થિતિમાન છે શૂન્ય નો તો આપણે સિમ્પલ પહેલા એને એક આકૃતિ થી જોઈ કે તમને રકમ છે માં એવું કીધું છે બે વિદ્યુત ભાર છે કે જેમાં હું આને q1 નામ આપીશ ઉદાહરણ તરીકે q1 બરાબર કેટલા આપેલા છે તો કે 3·10⁸ કુલમ એના પછી q2 છે એની કિંમત કેટલી આપેલી છે તો કે −2·10⁸ કુલમ આ બંને વિદ્યુત ભાર છે એ a અને b બિંદુએ મૂકેલા છે આપણે એવું કહીએ અને તમારે એવું કહેવાનું છે કે આ બે વિદ્યુત ભારો છે ને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન છે એનું મૂલ્ય કેવું હોય શૂન્ય બીજી વસ્તુ તમને આપેલી છે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો એ છે 15 સેન્ટીમીટર આપેલ છે એટલે આ ડિસ્ટન્સ આ જે છે આપણને 15 સેન્ટીમીટર અંતર આપેલું છે બંને વિદ્યુત ભારો છે એમની વચ્ચેનું અંતર નેક્સ્ટ તો આપણે અહીંયા પહેલા એવું ધારી કે ધારો કે બિંદુ ક્યાંક આ બંને વિદ્યુત ભારોની વચ્ચે છે એક ઉદાહરણ તરીકે હું અહીંયા ધારું બિંદુ આ બિંદુનું નામ આપી P બિંદુ તો એ P બિંદુ છે q1 જે વિદ્યુત ભાર આપણે જેને કીધો એ વિદ્યુત ભાર થી x અંતરે છે એક ઉદાહરણ તરીકે q1 વિદ્યુત ભાર થી બિંદુનું અંતર કેટલું છે x તો સ્વાભાવિક છે કે આ જે બીજો વિદ્યુત ભાર છે એટલે કે −2·10⁸ કુલમ એ વિદ્યુત ભાર થી અંતર કેટલું થાય તો કે તમારા 15 છે એમાંથી આ અંતર થી બાદ કરવું પડે એટલે આટલું 15 − x એકમ શેમાં આવશે સેન્ટીમીટર તો હવે આ જે બિંદુ છે ત્યાં આપણે એવું કહી દઈએ કે ત્યાં સ્થિતિમાન છે શૂન્ય હશે તો પહેલા આપણે એમ લખવું પડે કે ધારો કે P બિંદુ છે કે જે સમજજો બરાબર ધારો કે બિંદુ P એ A થી x અંતરે છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે આપણે કીધું કે આ P બિંદુ છે ત્યાં ધારો કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તો હવે જો એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અહીંયા શૂન્ય થવો જોઈએ તો પહેલા હું આ જે વિદ્યુત ભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન લખીશ કે Q1 ના કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન Q1 જેના કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 નામ આપ્યું તો V1 બરાબર થશે KQ1/R1 R1 એટલે આ ડિસ્પ્લેસ KQ1/x કારણ કે અહીંયાથી બિંદુનું અંતર કેટલું છે x તે જ રીતે Q2 ના કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન તો ઈ V2 બરાબર થશે કેટલા તો કે KQ2/x ની કિંમત કેટલી x એટલે હવે અહીંયા અંતર આ વિદ્યુત ભારનું આ બિંદુથી અંતર કેટલું છે તો કે 15 − x હવે આગળ આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અહીંયા કેવો થવો જોઈએ શૂન્ય ખબર પડે છે કે નહીં તો એ આપણે અહીં લખશું જો v1 v2 0 થાય તો v1 છે એની કિંમત હવે હું ડાયરેક્ટ કિંમત જ લખીશ KQ1/x માઇનસ અહીં આપણે માઇનસ શા માટે લખ્યા તો કારણ કે આ q2 વિદ્યુત ભાર છે કેવો છે ઋણ KQ2/15 − x બરાબર 0 અહીંયા કિંમત મૂકી દેશું k ની કિંમત કેટલી તો કે 9·10⁹ n q1 એટલે કેટલા તો કે q1 ની કિંમત છે 3·10⁸
એના છેદમાં શું થશે x માઈનસ ખબર પડે છે ને આ માઈનસ નિશાની સેના માટે આવે છે તો એ માઈનસ નિશાની આ વિદ્યુતભાર ઋણ હોવાથી આપણે એ ઉકેલ છે k ની કિંમત મૂકશું ફરીવાર અહીંયા 9 ગુણ્યા 10 ની 9 ઘાત q2 ની કિંમત કેટલી 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત માઈનસ નિશાની તો પહેલા જ આપણે મૂકી દીધી 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત એના છેદમાં 15 માઈનસ x બરાબર 0 હવે અહીંયા તમે જુઓ કે આ બંને બાજુથી સિમ્પલ આ બંને બાજુથી તમે જુઓ કે આ કેન્સલ થઈ જાય તમારે આને આ સામે મૂકી દો એટલે આ રીતે થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત એના છેદમાં x બરાબર આ માઈનસ c સામે જતું રહે પછી તો આ થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત એના છેદમાં 15 માઈનસ x તો સિમ્પલ આમાંથી જે કેન્સલ થાય આપણે કેન્સલ કરી નાખશું પહેલા તો આ જે k છે આખું મૂલ્ય કેન્સલ થઈ જાય 10 ની માઈનસ 8 ઘાત છે આ બંને બાજુથી કેન્સલ થઈ જાય તો અહીંયા આપણને શું મળે તો કે 3 છેદમાં x બરાબર 2 છેદમાં 15 માઈનસ x આપણે x ની કિંમત મેળવી છે અને સામે મલ્ટીપ્લાય કરી નાખી એટલે આ થઈ જશે 45 માઈનસ 3 છે અને આપણે સામે મલ્ટીપ્લાય કરી જાય આ જે આપણું પદ છે એ સામે મલ્ટીપ્લાય થઈ જાય અને આને આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખો બરાબર સામે મલ્ટીપ્લાય થઈ ગયા એટલે થઈ ગયા 2x તો 45 બરાબર માઈનસ 3x આ બાજુ જાય એટલે કેટલા થયા 5x તો x બરાબર થાય 45 છેદમાં 5 એટલે 9 સેન્ટીમીટર x ની કિંમત કેટલી મળી 9 સેન્ટીમીટર માટે તમે એવું કહી શકો કે a થી 9 સેન્ટીમીટર અંતરે આવેલા p બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થાય a થી 9 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ p પાસે સ્થિતિમાન શૂન્ય થશે હવે આગળ આ તો આપણે એક બિંદુ છે એને મધ્યમાં વિચાર્યું એ જ બિંદુને તમે અહીંયા આગળ પણ ક્યાંક વિચારી શકો તો જો આ રીતે તમારે બીજી કન્ડિશન એ વિચારવી પડે કે ધારો કે આ જે AB જે છે હું ડાયરેક્ટ જ લખી શકું અહીંયા Q1 વિદ્યુતભાર A પાસે અહીંયા Q2 વિદ્યુતભાર B પાસે હું એમ કહું કે જે બિંદુ P ની આપણે જે વાત કરવાની છે એ P બિંદુ ક્યાંક અહીંયા છે આ જે છે P બિંદુ છે આમની વચ્ચેનું ડિસ્ટન્સ તો આપેલું છે આપણને કેટલું 15 સેન્ટીમીટર તો અહીં આપણે જેમ પહેલા કીધું કે ધારો કે બિંદુ P એ A થી X અંતરે છે તો અહીં આપણે એવું કહેવાનું કે બિંદુ A થી X અંતરે આ P બિંદુ આવેલું છે અહીંથી અંતર દર્શાવી આપણે આ રીતે જો એ બિંદુ P નું A થી અંતર X થાય તો આ અંતર કેટલું થાય બિંદુ B છે ત્યાંથી P નું અંતર આપણે મેળવવું છે તો સ્વાભાવિક છે તમારે x માંથી આ 15 શું કરવા પડે બાદ કરવા પડે એટલે આ જે અંતર છે તમને આટલું મળશે x 15 આ જે ડિસ્ટન્સ છે ની આપણે આગળ જરૂર પડશે એટલા માટે આપણે લઈ હવે આગળ આ P બિંદુ પાસે સ્થિતિમાન છે શૂન્ય છે તો આપણે જેમ અહીંયા કીધું એમ કે પહેલા બંને વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું બેનો સરવાળો કરવાનો અને સરવાળો કેટલો લખવાનો છે ઇઝ ઇક્વલ ટુ 0 તો હું અહીં ડાયરેક્ટ જ લખીશ આ સ્ટેપ છે જો સમજજો હું ડાયરેક્ટ જ અહીં આ સ્ટેપ છે લખીશ પહેલા છે Q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન Q1 ના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન kQ1/x પ્લસ Q2 છે ના કારણે વિદ્યુત સ્થિતિમાન તો કે kQ2 / શું થશે અંતર તો કે x 15 બરાબર કેટલા મળે 0 બંને બાજુથી k છે કેન્સલ થઈ જશે તો આ મળશે q1 છેદમાં x બરાબર q1 છેદમાં x પ્લસ q2 છેદમાં x 15 બરાબર 0 હવે આગળ આમાં છે આપણે કિંમત મૂકશું q1 છે ની કિંમત આપણે મૂકી દીધી તો q1 ની કિંમત આપેલી છે 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x માઈનસ તો આ માઈનસ શા માટે મૂક્યા
કારણ કે આ જે q2 છે એ કેવા છે નેગેટિવ અને મૂલ્ય કેટલું છે -2 × 10⁸ ઘાત અને આવશે 2 × 10⁸ ઘાત છેદમાં x -15 = 0 આ બંને બાજુથી 10⁸ ઘાત છે કેન્સલ થઈ જાય તો અહીંયા મળશે 3 / x -2 / x -15 = 0 આ પછી સામે લીધી 3 / x = 2 / x -15 બંને બાજુ સામે cos ગુણાકાર કરના છું આ જે પછી આ બાજુ મલ્ટીપ્લાય થશે આ બાજુ મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા મળશે તમને 3x -45 = સામે મલ્ટીપ્લાય થાય એટલે શું મળે 2x આ પછી ને સામે લીધી -45 ને આ બાજુ લઈ જાઓ મારું 3x -3x = 45 માટે x = થાય 45 સેન્ટીમીટર તો અહીંયા તમે કહી શકો કે બિંદુ A થી 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય છે તો અહીંયા આપણે બે કન્ડિશન છે ના બે અલગ રીતે આન્સર છે આપ્યા પહેલા કીધું કે બિંદુ ધારો કે મધ્યમાં હોય અને બીજી કન્ડિશનમાં કીધું બિંદુ ક્યાં આ બાજુ માની લો હજી તમારે બિંદુને દૂર વિચારો છો તમે એક ઉદાહરણ તરીકે બિંદુ તમે વિચારો અનંત અંતર તો ત્યાં તમારે સ્થિતિમાન કેટલું હશે હંમેશા શૂન્ય આ જે સૂત્ર છે દ્વારા તો અહીંયા જે છે આપણો આ જે દાખલો છે પૂરો થયો